तो हवे आई जाओ प्रमेय नंबर 6.8 ऊपर। ओके प्रमेय नंबर 6.8 માં શું કીધું છે તો આપણે જોવાનું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે। આ આપણી પ્રતિજ્ઞા છે। હવે પ્રતિજ્ઞા પણ કેના માટે કીધું છે બેટા કે તમને બોર્ડની એક્ઝામમાં પૂછ્યું હોય કે કાટકોણ પાયથાગોરસની પ્રતિજ્ઞા લખો અને તેને સાબિત કરો। આવો તમને પ્રમેય પૂછાય पाइथागोरस की प्रतिज्ञा लखो अने तेने साबित करो। तो सौथी पहेला आपणे प्रतिज्ञा लखवी पड़े। ओके प्रतिज्ञा शुं कहे छे काटकोण त्रिकोणमां कर्णनो वर्ग बाकीनी बे बाजुओना वर्गोना सरवाळा जेटलो थाय छे। ओके तो शुं कहेवा मांगे छे आपणे बधाने खबर पड़ी गई पाइथागोरस नो प्रमेय आपणे साबित करवानो छे। ओके चलो तो एना माटे आपणे सौथी पहेला शुरुआत करीए पक्ष थी। तो आनी अंदर पक्ष शुं आवशे तो के आपणे एक त्रिकोण आपेलो छे त्रिकोण एबीसी जेमां माप खूणो P आपणो काटखूणो छे एटले के 90 अंशनो छे। ओके एटले त्रिकोण एबीसी मां खूणो P काटखूणो आपेलो छे। आ आपणो पक्ष थई गयो। ओके डन ए જ રીતે હવે આપણે શું સાબિત કરવું છે એટલે સાધ્ય લઈશું पक्ष पछी अपने शू साध्य तो साध्य में शू कर्ण नो वर्ग एसी स्क्वेर बराबर एबी स्क्वेर बीसी स्क्वेर आपणे साबित करवू छे। ओके डन चलो तो सौथी पहले एक काम करे हमें आकृति लीधो रहे सौथी पहली आकृति अपने आटली हशे કોઈ એક કાટકોણ ત્રિકોણ એબીસી આપેલો છે જેમાં માપ ખૂણો પી 90 છે આટલું જ આપણે દોરવાનું રહેશે। ઓકે આ આપણી આકૃતિ ક્લિયર થઈ ગઈ। હવે એનો સાબિતી ઉપર તો ચાલો સૌથી પહેલા તો જે આપેલ છે લખી કાઢીએ આપણે કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો પી કાટખૂણો આપેલ છે આટલું આપણું ક્લિયર થઈ ગયું। ઓકે હવે આપણે આપણી રીતે જે કરવાનું છે એના ઉપર જઈએ। तो સૌથી પહેલા એક કામ કરીએ આપણે આજે ત્રિકોણમાં માપ ખૂણો P છે ને 90 ત્યાંથી એક એવું બિંદુ D લઈએ કે જે AC પર અડે અને એને લંબ હોય અને એને લંબ હોય એટલે આપણે લખ્યું કે હવે AC પરનું બિંદુ D એવી રીતે લો કે જેથી AC લંબ BD થાય। AC લંબ BD થાય એટલે નિયમનો ખૂણો નિયમના ખૂણે છે છેદ જે આપણે જોઈ લીધું તો અહીંયા ખૂણો કેટલો થશે આપણો 90। ઓકે તો આપણે આ જ આકૃતિ દોરવાની છે તો તમને સમજાવવા માટે મેં દોરી છે। ઓકે ડન ચલો તો આપણે બિંદુ D એવું લઈ લીધું કે જેથી AC લંબ BD થાય એટલે આપણે ખબર પડી ગઈ। ચલો જેવું આપણે BD દોર્યું ને આપણને બીજા બે ત્રિકોણો દેખાયા ત્રિકોણ ABD એટલે આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ BDC એટલે કે આ ત્રિકોણ ત્રિકોણ ABD ત્રિકોણ BDC અને આ મોટો ત્રિકોણ આપણે ABC તો હતો જ। ઓકે તો એની અંદરથી આપણે કામ કરીએ સૌથી પહેલા ત્રિકોણ ABD અને ABC લઈએ। ABD એટલે આ ઉપરનો ત્રિકોણ અને ABC એટલે આપણે જે મોટો ત્રિકોણ હતો એ તો છે જ। ઓકે ચલો તો આપણે શું કરીએ કે આ બંને ત્રિકોણ માટે એની સમાનતા ચકાસી કે બંને સમાન હશે કે નહીં। ઓકે તો બેટા બેટા જો ABD અને ABC આપણે બંને ત્રિકોણ લઈએ તો આ જે ત્રિકોણ ABC આખો મોટો ત્રિકોણ છે એમાં માપ ખૂણો બી 90 છે તો બેટા આપણે AC લંબ BD લીધેલું છે એટલે કે માપ ખૂણો D પણ 90 તો છે જ ને તો ત્રિકોણ ABD માટે માપ ખૂણો D કેવો છે 90 તો ત્રિકોણ ABC માં B 90 છે તો ત્રિકોણ ABD માં D 90 છે તો આ બંને કેવા હશે સરખા કેવા હશે સરખા થઈ ગયા 90-90 કેવા 90-90। ઓકે ડન એ જ રીતે આપણા બે ત્રિકોણ છે ABD એનો બોલું BAD 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 બીજો કયો ત્રિકોણ છે ABC
मोटो तो एने आ रीते बोलाय बी ए सी बी ए सी बी ए डी डी ए सी बन्ने मा खूणो ए तो सामान्य छे ने तो बन्ने केवा सरखा बन्ने केवा सरखा कहीं लखाय खूणो ए बराबर खूणो ए बोलो क्लियर डन એટલે કે આપણે ખૂણા સરખા લઈ ગયા કેમ સામાન્ય કોમન આપણે સામાન્ય લખાણ સામાન્ય ગુજરાતી સામાન્ય લખાય બોલો ક્લિયર ડન ખબર પડી આ વસ્તુ ચાલો તો એનો મતલબ કે આ પણ આપણો ખૂણો છે આ પણ આપણો ખૂણો છે તો ખુખુ સો ખુખુ પ્રમેય અનુસાર આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા સરખા સમરૂપ થઈ ગયા ને ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ એડીબી બંને કેવા સમરૂપ અને જો કદાચ આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા તો એની સામસામીની બાજુઓ સમપ્રમાણમાં થાય શું સામસામીની બાજુઓ સમપ્રમાણમાં બરાબર ને તો આપણી જોડે બે ત્રિકોણ છે ત્રિકોણ એબીસી એડીબી તેમાં આપણે લઈએ એડી એડી તો એક્ઝેક્ટ એની સામેની બાજુ એબી કહેવાય એડી ની એક્ઝેક્ટ સામેની બાજુ એબી એટલે એડી ના છેદમાં એબી એના બરાબર હવે આપણે આ એબી લઈએ તો એક્ઝેક્ટ એની સામેની બાજુ એસી કહેવાય બરાબર ને તો એબી છેદમાં એસી સામસામેની બાજુઓનો ગુણોત્તર સરખો લીધો ઓકે હવે આ સામસામેની બાજુનો ગુણોત્તર સરખો લીધો તો આપણે ચોપડી ગુણાકાર કરીએ તો એડી ગુણ્યા એસી બરાબર આ એડી ચોપડીમાં જાય એડી ગુણ્યા એબી એબી સ્ક્વેર બરાબર ને ચોપડી ગુણાકાર કરી તો આને કહી દઈએ પેલા સમીકરણ નંબર એક શું કીધું આપણે એને સમીકરણ નંબર એક ઓકે ચાલો હવે એ જ રીતે આપણે આ બે ત્રિકોણ લઈએ ત્રિકોણ બીડીસી એટલે આ નીચેનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ એબીસી તો છે ત્રિકોણ બીડીસી અને એબીસી તો બેટા એમાં પણ ખૂબ ખૂબ પ્રમેય અનુસાર બંને સમરૂપ થઈ જવાના છે સાબિત કરવા જવાની જરૂર નથી ખાલી લખી દે તે જ રીતે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી ઓકે અને જો આ બંને ત્રિકોણ સમરૂપ છે તો સામસામીની બાજુઓનો ગુણોત્તર પણ સરખો ઓકે તો અહીંયા લખી લેજો જો સીડી તો એની સામે પીસી તો સીડી છેદમાં પીસી બરાબર બીસી છેદમાં એસી સીડી છેદમાં બીસી બરાબર બીસી છેદમાં એસી અહીંયા પણ આપણે આને ચોપડીમાં લઈ લઈએ તો સીડી ગુણ્યા એસી બરાબર બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર ચોપડી ગુણાકાર ઓકે હવે ચોપડીમાં લઈ ગયા તો હવે આને આપણે લઈએ સમીકરણ નંબર બે સમીકરણ બે મળી ગયું તો હવે એક અને બે નો આપણે સરવાળો કરી લઈએ તો બેટા સમીકરણ એક અને સમીકરણ બે નો સરવાળો કરવો હોય તો ડાબા ડાબા નો સરવાળો જવા જવા નો સરવાળો અહીંયા ડાબા કોણ છે એડીએસી વત્તા સીડીએસી લખ્યું એડીએસી વત્તા સીડીએસી ઓકે અને એ જ રીતે જવા જવા નો સરવાળો આ જવા આ જવા તો એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બોલો ક્લિયર ઓકે ચાલો હવે આ બંને જુઓ એસી એસી તો આ આખા પદમાંથી એસી સામાન્ય તો રહેશે શું અંદર એડી વત્તા સીડી એડી વત્તા સીડી આ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એમ ના એમ ઓકે હવે જો બેટા અહીંયા આપણને શું મળ્યું એડી વત્તા સીડી જોજો આ એડી છે આ સીડી છે એ બંનેનો સરવાળો કરીએ આખું એસી થાય બોલો થાય ને તો અહીંયા લખ્યું એડી વત્તા ડીસી બરાબર
ओके एडी वत्ता बीसी आखू एसी मुक्यो अने एसी गुणिया एसी एसी स्क्वायर बोलो थई ग्यु सामी एसी स्क्वायर बराबर एबी स्क्वायर वत्ता बीसी स्क्वायर बोलो क्लियर है वस्तु डन आ થઈ ગયો પાયથાગોરસ પ્રમેય ફરીવાર અહીં ધ્યાન રાખજો આપણે કાટકો કીધું એટલે કાટકો નીકળવા કારણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય ઓકે એમાં જોઈએ તો પક્ષ લઈ લઈએ પહેલા ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટ ખૂણો છે સાબિત શું કરવું છે તો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર આકૃતિ જોઈ લઈએ કાટકો ત્રિકોણ એબીસી માં જેમાં માપખૂણો બી નિયુ સાબિતી લઈ લઈએ તો સાબિતી માં આપણે ખબર છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી એ કાટખૂણો છે હવે આપણે કામ કરીએ એસી પરથી તૂટી એવું લઈએ કે જેથી પીડી અને એસી બંને લંબ થાય અને જેવું આપણે પીડી લીધું ને આપણે બીજા ત્રિકોણ મળવાનું ચાલુ થયા એબીડી અને બીડીસી તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે એબીડી અને બીડીસી લઈએ હવે આ બંનેની આપણે સમરૂપતા ચકાસીએ તો બંનેમાં ખૂણો બી અને ડી એવું એવું થાય છે અને બંનેમાં ખૂણો એ તો સામાન્ય છે તો એનો મતલબ શું થયો ખુખુ પ્રમેય અનુસાર બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા અને બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા તેની સામસામેની બાજુનો ગુણોત્તર સરખો થાય થાય તે પ્રમાણે ગુણોત્તર લઈ લો ઓકે ડન અને એ જ રીતે આપણે હવે નીચેનો ત્રિકોણ લઈએ ત્રિકોણ પીડીસી તો ત્રિકોણ પીડીસી અને એબીસી સમરૂપ થઈ જવાના ડન આ બંને પણ સમરૂપ થાય એટલે સામસામેના ખૂણાઓ અને સામસામેની બાજુનો ગુણોત્તર સરખો તો અહીંયા પણ આપણે ચોકડીમાં જઈએ તો સમીકરણ નંબર 2 મળી ગયું હવે સમમી 1 અને સમમી 2 ને આપણે સરવાળો કરીએ ડન તો અહીંયા એસી એસી સામાન્ય રહ્યું કોણ એડી વત્તા સીડી તો એડી વત્તા સીડી એડી વત્તા સીડી આખું એસી મૂક્યું એસી અને એસી ગુણ્યા એસી એસી સ્ક્વેર થઈ ગયું સાબે બોલો ક્લિયર આ વસ્તુ હવે ડન ખબર પડી ગઈ પાક્કો ચકાચ્યા ડન ને